अर्पण चिंता विघन विनाशनी हरे रे माली कमलासनी सक पण विसरे हथी अंश वाहिनी हरे रे माली दुर्गा देहू हरणी कुड़ देवी अन करनी करने सहाय पण जहर जहर जुग मा जोगनी मारी परगट पीठड़िया साक्षात तू महुमाई साची गहन ग्रतिया अपनी ए पंखा तुम्हारा अनेक परता बात से सिरता अपनी देवी वचन आपी दयालु अफल तू प्रगट छता तू मात पीठर भेर क्यों करती नथी रे माड़ी भेर क्यों करती नथी रे माड़ी भेर क्यों करती नथी गण अवगण नगाए समझे दिल मा सजन एवा मित्र मन रंजन मलवा मुश्केल मेकरण मित्रतानी वातो तो आपने त्या घणी पड़ी सामान्य रीते आपने घणी वार बोलिए छे शेरी मित्र सो मले ताली मित्र अनेक जेमा हथ हक दख वालिए सो लाखन में एक आपने व्यवहार में घणी वार वात करिए छे कि भाई मित्र छे ई बीजी जनेता छे આપણા હયાની વાત આપણા દુઃખની વાત કાં આપણે આપણી જનેતાને કહેશું અને કાં ભાઈબંધ મિત્રને કહેશું આપણી પાસે ભારત વર્ષમાં વિશ્વના ઇતિહાસ તપાસવાની છૂટ છે પણ હોનાની દ્વારિકાનો રાજા કૃષ્ણ અને પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ સુદામો એક છાબડાની માલિપા દુનિયાની અમીરી એક છાબડાની માલિપા દુનિયાની ગરીબી ઈ મિત્રતા આ દેશમાં જ મળી શકે એની આ કૃષ્ણ સુદામાના ભાઈબંધ એની આ વાત કૃષ્ણ સુદામાની મિત્રતાનો આ પ્રસંગ છે ભારત વર્ષની ભૂમિમાં અસુરી માયાનો નાશ કરવા માટે ભગવાન કૃષ્ણ શ્રાવણ વદ આઠમને બુધવારે અડધી રાતે મથુરાની જેલમાં જન્મ્યા ભેકાર કારાગ્રહમાં કેદી જીવન જીવતા પિતા વસુદેવ અને માતા દેવકીના ઉદરેથી જન્મ્યા ભગવાન કૃષ્ણ વસુદેવને ટોપલામાં લઈ અને ગોકુળ મૂકવા જાય છે બધા દરવાન સુઈ ગયા છે તાલા એની મેલે મેલે તૂટી ગયા છે બે કાંઠે યમુના ગાંડી દૂર જાય છે એમાંથી ઉતરી અને નંદબાવાને નેહડે વસુદેવ આવે છે ટૂંકમાં ભગવાન કૃષ્ણને નંદબાવાને નેહડે ઉતારે છે પણ ટોપલામાંથી જેવા કૃષ્ણ નીચે ઉતર્યા ઈ ટોપલામાં પાછી માયા આવી ગઈ પછી વસુદેવનો ટોપલો હોય કે મારા અને તમારા જીવનનો દેહ હોય
જ્યાં સુધી આપણી હારે કૃષ્ણ હોય ત્યાં સુધી માયા ન આવે, કૃષ્ણ જેવો જુદો પડે એટલે માયા આવી જાય. આ બધા પ્રસંગો તો ભાગવતમાં અદ્ભુત રીતે વર્ણવ્યા છે. આપણે જે વાત કરવી છે એ કૃષ્ણ કાળિયા ઠાકરની અને સુદામાના મિત્રતાની. કૃષ્ણ અને સુદામા બાળપણમાં સાંદિપ્ન ઋષિના આશ્રમમાં ભણવા ગયા છે. બેયની ખૂબ જ મિત્રતા. ગુરુજીને પણ કૃષ્ણ સુદામા ખૂબ જ વાલા હતા. બીજા શિષ્યો વાલા હતા, પણ વધારે પડતો ભાવ કૃષ્ણ અને સુદામામાં ગુરુજીને પણ હતો. ગુરુઓ માટે શિષ્યોનું ઘણું સમર્પણ જોઈએ, અને એટલે તો આપણે ત્યાં કીધું છે ને કે ગુરુઓની પરંપરા આ દેશમાં જે આવી છે, ગુરુ અને શિષ્યની પરંપરા, એ તો અદ્ભુત છે, કોઈ દેશમાં તમને મળે નહીં. ગુરુ અને શિષ્યનું આવું સમર્પણ આ દેશમાં જ મળી શકે. ગુરુજીને કૃષ્ણ સુદામા વાલા બહુ. ગુરુ પત્ની બહુ દયાળુ હતા. ઘણીવાર ગુરુજીની એમ કે બધાને તો તમે લાકડા વીણવા માટે મોકલો છો, પણ કૃષ્ણ સુદામાને ન મોકલતા. સાંદિપની ઋષિ એમ કહેતા કે મારે તો બધા વિદ્યાર્થીઓ શિષ્યો મારે તો બરાબર ગણાય, કૃષ્ણ સુદામાને લાકડા લેવા તો જવું જ પડે. બધા શિષ્યો ઉપર ભાવ તો હતો, પણ કૃષ્ણ સુદામા જરા વધારે વાલા હતા. બે જણાને લાકડા લેવા મોકલે વરસતા વરસાદમાં. પણ ગુરુજીના આશ્રમમાંથી બે જણા નીકળે અને પાછળથી ગુરુ પત્ની જઈ અને કૃષ્ણ સુદામાને બોલાવીને એમ કે લ્યો બેટા, આ ડાળિયા લઈ જાઓ હારે, જો તમે જંગલમાં ભૂખ્યા થાવ તો ખાઈ લેજો. આ દેશની આ મજા છે. ગુરુ પત્ની પોતાના બાળકોની જેમ શિષ્યોને હાચવતા, જનેતાને ભૂલવી દેતા, ભાઈ માને ભૂલાવી દે, એટલું નહીં પણ જંગલમાં લાકડા લેવા જાય એટલે માની જેમ ગુરુ પત્ની ચિંતા કરે. વરસતો વરસાદ છે, ક્યાં હશે, કઈ આવશે, જનેતાની જેમ મીટ માંડી અને આશ્રમને દરવાજે ગુરુ પત્ની ઉભા. કૃષ્ણ સુદામા બે જંગલમાં લાકડા કાપવા માટે જાય, પણ એકવાર બન્યું એવું કે બે જણા લાકડા કાપતા કાપતા આગળ વયા ગયા, નોખા પડી ગયા. સુદામા જરા ખૂબ આગળ વયા ગયા, ભૂખ બહુ લાગેલી એટલે કૃષ્ણ જે પોતાના ભાગના પણ ડાળિયા સુદામાને આપ્યા હતા. એવામાં લાકડા કાપતા કાપતા ભૂખ લાગી એટલે બધા ડાળિયા સુદામા ખાઈ ગયા. કૃષ્ણ આમથી લાકડા કાપી આવી અને સુદામાને એમ કે, સુદામા મને ભૂખ લાગી છે, ઓલા મેં તને ડાળિયા આપ્યા તે આપીને તો આપણે હારે ઝાડવાને છાંઈ બેહી અને ખાઈએ. સુદામાને યાદ આવ્યું, ઓ કૃષ્ણ, એ ડાળિયા તો મને ભૂખ લાગી હતી, હું બધાય ખાઈ ગયો. કૃષ્ણથી એટલું બોલાઈ ગયું. કૃષ્ણથી આમ તો બહુ ભાવથી હલવા શબ્દોમાં કહેવાઈ ગયું, અરે દાળદર, દાળદરના શબ્દો નીકળી ગયા મોઢામાંથી. પછી બે જણા લાકડા કાપી અને આશ્રમે આવે છે. આશ્રમે આવે છે, ગુરુપત્ની રાહ જુએ છે. ધીરે ધીરે અભ્યાસ પૂરો થયો, બે જુદા પડે છે. આશ્રમમાંથી જ્યારે વિદાય લીધી ત્યારે ગુરુજીની આંખમાંથી આહુડાની ધાર થઈ. આ આપણા દેશની ગુરુ પરંપરા છે. કૃષ્ણ સુદામાને માથે હાથ મૂકી આ દેશના ઋષિઓ તેડી રોતા હતા, બેટા અમને માફ કરી દેજો.
અમારાથી તમને કાંઈ કહેવાનું હોય તો ક્ષમા કરજો. બેટા, માતા પિતાની સેવા કરજો. અમારું જ્યારે કામ પડે ત્યારે અડધી રાતે આવી અમને મળજો. ભાવ વિભોર થઈ ગયા. કૃષ્ણ સુદામા પગે લાગી હાલતા થયા. ગુરુ પત્નીને પગે પડી અને કીધું, માં અમે પણ હવે જઈએ છીએ. ગુરુ પત્નીનું પણ હૈયું ભરાઈ ગયું. આશીર્વાદ બંનેને આપ્યા, સુખી થાઓ. કૃષ્ણ અને સુદામા જુદા પડ્યા પછી ભગવાન કૃષ્ણ હોનાની દ્વારિકાનો રાજા બન્યો અને સુદામા પોરબંદરમાં ગરીબ ગુજરાન કરે છે. અતિ ગરીબ જીવન જીવે છે. ઘરમાં એક ટાણાનું અનાજ નહીં. ગરીબાએ આંટો લઈ ગયેલી. એટલું નહીં પણ સુદામાના પત્ની છોકરાઓને કપડાં પહેરવા નહોતા, પછી રાખમાં ઢબૂરી દીધી. સુદામાના પત્ની એટલું કહેતા કે સમય આપણો બહુ નબળો આવ્યો, પણ સુદામાને એનો રંજ નહોતો. સુદામાને એમ હતું કે આ તો કુદરતનો ખેલ છે, ચડતી પડતીના દિવસો તો આવ્યા કરે. અને ગરીબાઈમાં જ્યારે ધીરજ રાખવી એની જ મજા છે. એટલે તો કીધું છે કે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ પરખ્યો ચારી. ગરીબાઈ નો સમય હોય એમાં ધીરજ રહીએ. ઘરમાં એક ટાણું અનાજ ન હોય અને મહેમાન આવ્યા હોય ત્યારે પત્નીની કસોટી થાય. ખરે સમય મિત્રતાની પાસે આપણે લાંબો હાથ કરીએ ત્યારે ભાઈબંધની કસોટી થાય. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ પરખ્યો ચારી. સુદામાને તેનો જરાય રંજ નહોતો. તેને તો આ દુનિયાના ખેલ જોવાની મજા આવતી હતી. પણ સુદામાના પત્ની સુદામાને એટલું કહેતા એક વાર દ્વારકા જાઓ, કૃષ્ણને મળો, કંઈક આપશે તમને. તમે ઘણી વાર એમ કહો છો કે મારો બાલ મિત્ર છે, મારો સખો છે, મારો ભાઈબંધ છે. તમને હું માગવાનું નથી કહેતી. તમારું ન માગવાનું વ્રત છે એ મને ખબર છે. પણ આ છોકરા નિંદરમાંથી ઉઠીને એમ કહે છે કે માં મારે ખાવું છે, કાંઈ ઘરમાં નથી હોતું, મને એનો બહુ રંજ થાય છે. તમે એક વાર તો જાઓ, મારાથી હવે સહન ન થતું. મારા માટે ન જાઓ તો કાંઈ નહીં, પણ આ છોકરા માટે તો જાઓ દ્વારકા. ભગવાન કૃષ્ણની પાસે તમે જઈને ઉભા રહો તો તમને કંઈક આપશે. ગોરાણી ખૂબ જ સુદામાને સમજાવે છે, આપણે પહેરવા વસ્ત્ર નથી અને પોરબંદરથી ક્યાં દ્વારકા દૂર છે, છેટું તો છે નહીં. તમે એકવાર તો કૃષ્ણને મળો. સુદામા એટલું બોલ્યા, વાત તારી સાચી છે, પણ મોટા માણસને આપણે માગવા જઈએ ને તો ઈ ગરીબ થઈ જાય. ઈ એના દુઃખ આપણી પાસે મને ગાવા. એના કરતા ગાંડી મારા સુદામા, એના કરતા ગાંડી કૃષ્ણને મારે ગરીબ નથી બનાવવું, એટલા એના કરતા મારે ન જવું બહેતર છે. સુદામાના પત્ની બહુ સમજાવે. સુદામા કાંઈ જવાબ દેતા નથી. સુદામાના પત્ની જ્યારે જ્યારે કાંઈ કહે એટલે સુદામા તરત જ એમ કે ધનવાલાને ધામ કરગરવા કંગાલ થવું, એથી ઘેર ભૂખ્યા તરસા રહેવું, માગ્યાથી મરવું ભલું. ભૂખ્યા તરસા જીવનનું સમર્પણ કરી દેવાય, પણ મોટા માણસને આ માગવા ન જવાય. પોતાની પત્ની એને ખૂબ સમજાવે છે. સુદામાને બહુ જ કહે છે કે આ રાતમાં છોકરા ઉઠી ઉઠી અને ખાવાનું માગે છે, એ મારાથી સહન નથી થતું.
તમે દ્વારકા તો જાઓ. અને સુદામાને એનો રંજ એટલા માટે નહોતો કે ભગવાન કૃષ્ણ મારો મિત્ર છે, બસ એની હૂફ મને જીવાડી દે છે. અને દુનિયામાં બે વાત જીવાડી દે, હવા અને હૂફ. માણસને જરૂર પડે હવા અને હૂફની, તો હવા છે એ પરમાત્મા આવે આપે, અને હૂફ છે ની સગા સ્નેહી મિત્રો આપે. હારો ભાઈ બહેન હોય તો જીવવાની મજા આવે. આપણે ત્યાં કહેવત છે ને કે ભાઈ, કોઈ પણ માણસના દીકરા દીકરીના લગ્ન હોય, તમે વ્યવહારમાં જોજો, એને ઘેરે જઈને ગરીબ માણસ હોય, પાંચ જણા જઈને એટલું કહી આવે કે ભલા માણસ મુંજાઈશમાં તારી દીકરીનો દીકરાનો અવસર રૂડો કરજે, અને કાંઈ જરૂર પડે તો અર્ધી રહે તે અમને ઉઠાડજે, અમે તને આપશું. એની જરૂર ન પડે અને ગણેશના કામ ગણેશ ઉકેલી લે. પણ પડકારો છે ને એ ભાઈ માણસની જીવાડી દીયો. એટલે કીધું છે કે હવા અને હૂફની જરૂર છે. સુદામાને પૂર્ણ વિશ્વાસ હતો કે મારે કૃષ્ણ જેવો મિત્ર હોનારની દ્વારિકાનો રાજા મારે શેની જરૂર છે. ગરીબાઈમાં એને કૃષ્ણ યાદ બહુ આવતો. દુઃખી જીવનમાં એ કૃષ્ણને બિરદાવતા હતા, વાહ કનૈયા વાહ મારા નાથ. એનું નામ મિત્ર કહેવાય ભાઈ. છતાં સુદામાના પત્ની બહુ કહે, તમે હોનારની દ્વારિકાના રાજા કૃષ્ણને એકવાર તો મળો, કાંઈક આપશે. કાંઈ માગો નહીં તો કાંઈ નહીં, અને તમે જઈને ઉભા રહે હો ને તોય કૃષ્ણની આપણી ઉપર નજર પડશે ને તોય બેડો પાર થઈ જાય. તો હે નાથ, તમે તો ઘણી વાર એમ કહો છો કૃષ્ણ મારો મિત્ર છે, વળી જેને લક્ષ્મીજી વિર્યા છે અને એ તો ક્ષત્રિય છે ને, દાનવીર કહેવાય, ધર્મવીર કહેવાય, યુદ્ધવીર કહેવાય, વળી એ તો મહાન ધનવાન છે, અને આપણે તો બ્રાહ્મણ છીએ. આપણે જઈએ અને કૃષ્ણ આપણે આપે એમાં કાંઈ નવાઈ નથી, એને આપવાની ફરજ છે, મારી અને તમારી લેવાની ફરજ છે. જુઓ ને, 14 બ્રહ્માંડનો નાથ વામન રૂપે વિપ્રનું રૂપ લઈ અને બલિરાજાને આંગણે માગવા નહોતો આવ્યો, એમાં શું ખોટું છે? આ તો તમારો મિત્ર છે, તમારી હારે આશ્રમમાં ભણ્યો છે, વળી તમે તો વિદ્વાન છો. વિદ્વાન છો એ શબ્દ સાંભળી અને સુદામાને એમ થયું વાહ ગોરાણી, કારણ પોતાની પત્ની એને સમજી શકે છે બરાબર. આપણો સમય એવો છે, એને એમ નથી કહેતી કે તમે આળહુ છો, કાંઈ કરતા નથી, છોકરા મરી જશે, એમ નહીં. તમે તો વિદ્વાન છો, તમે દ્વારકા સુધી ધક્કો તો ખાઓ, કંઈક કૃષ્ણ તમને આપશે. સુદામાના પત્નીનું ડાપણ અદભુત હતું ભાઈ. પોતાના પતિને સમજવાની રીતિ બરાબર જાણતા હતા. ખૂબ કરગરીને એમ કહે છે, તમે જાઓ તો ખરા દ્વારકા, કૃષ્ણ કંઈક આપશે, હો આપ્યા વિના નહીં રહી. અને એટલે તો કવિએ પણ કીધું છે ને કે વય નાની અકલ વધુ ઉજ્જવલ જેના આચાર, દેજે હું દાતાર તું હૈછરું માણા હામલા. વય નાની અકલ વધુ અને ઉજ્જવલ જેના આચાર, હવે દેજે હું દાતાર તું હૈછરું માણા હામલા. સુદામાના પત્નીનું ડાપણ જોયું અને સુદામાને એમ થયું વાહ, સમજણ ઘણી છે. સુદામાના પત્ની અવાર નવાર કીધા કરે છે, હવે અડધી રાતે ઉઠી અને છોકરા ખાવું ખાવું કરે છે, હવે મારાથી સહન નથી થતું, એમ કરી અને સુદામાના પત્ની રોઈ પડે છે. સુદામાના પત્ની રોઈ પડ્યા પછી આંખમાંથી આહુડાની ધારું થઈ અને સુદામાને એમ કહે છે, બહુ સારી ગોરાણી વાત કરે છે, હાડ ચામડા તો ભૂખે એક થયા, ચપટી લોટ માગી માગી લાવતી હું, ગરગંટી નથી ખાવા બંટી નથી, ભૂખે બાલુડાને સુવરાવતી હું, ઘરમાં ઘંટી નથી રોટલો નથી, છોકરાઓને હું ભૂખ્યા હોરાવું છું, અને સુકો રોટલો ઓટલો કઈ નથી, આપણે ઓટલોય નથી અને ઘરમાં રોટલોય નથી, પાડોશીને રોજ મનાવતી હું,
કવિ ભેદુ કહે નવે કંત સુદામાસુ. કવિ એમ કે છે, સુદામાના પત્ની સુદામાને એમ કે છે, એ નથી દાવણ તોય બાલ ધવરાવતી હું. મારા શરીરમાં હવે ધાવણ નથી ભૂખ્યા તોય હું છોકરાઓને ધવરાવું છું. અને તમને બીજી ખબર છે શું? સુવરાવીને કહું રોજ છયા છોકરાને, કાલ તને ખવરાવીશું. ખવરાવતી વખતે મારા છોકરાઓને એમ કહું છું કે હું તને કાલ ખવરાવીશ. એ રાત બધી ભૂખ્યા બાળ રહે, ખોટા લાડ લુખા લડાવતી હું. આખી રાત ભૂખ્યા રહીએ અને છતાં લુખા લાડ લડાવી અને મારા છોકરાઓને હુવરાવું છું. પછી અંગ ઢાકવાને બીજું વસ્ત્ર નથી, અંગ ઉપર બીજું વસ્ત્ર બદલાવા નથી સુદામા હવે તો. એ ઘર બાર જતાની લાજતી હું. એ કવિ ભેદુ કહે હવે હદ થઈ. પ્રભુ હવે તો હદ થઈ ગઈ સુદામાના પત્ની કે, તોય નાચ નચાવો એમ નાચતી હું. તોય જેમ તમે કયો એમ હું કરું છું, તમે નચાવો એમ નાચું છું. પણ હવે હદ થઈ જાય છે, હું જણનારી જનાતા છું. મારા છોકરા ઉઠી ઉઠીને ખાવું ખાવું કે છે, મારાથી સહન ન થાય. એક વાર દ્વારિકા ધક્કો ખાઈ આવો, પોરબંદર થી ક્યાં દ્વારિકા છેટું છે. સુદામાના પત્ની એટલું બોલી અને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા. આંખમાંથી શ્રાવણ ભાદરવો જાય, આહુંડા મહિના જવા. સમજણ બહુ હતી, પતિને નમાગવાનું વ્રત હતું. પાસે બેહી રોતા રોતા એટલું બોલ્યા, મારા ખાતર નહીં છોકરા ખાતર એક વાર દ્વારિકાજી આવો. સુદામાને તઈ એમ થયું, હાવ સાચી વાત છે, હાલ કૃષ્ણ પાસે જઈ આવું. પણ ગોરાણી તને ખબર છે, હું જાઉં તો ખરો પણ કૃષ્ણથી હું મોટો છું, મારે કંઈક લઈ જવું જોઈએ ને. એમનેમ ખાલી હાથે હું જાઉં અને કૃષ્ણની પટરાણીઓ છે ને, એ કૃષ્ણને એમ કે લ્યો આ તમારો ભાઈબંધ આવ્યો, તમે કહેતા હતા ને, હાવ ખાલી હાથે હેલ્યો આવ્યો. ગોરાણી મારું અપમાન થાય એમાં મને વાંધો નથી, પણ મારા કૃષ્ણને સહન કરવું પડે ને, એ મારાથી સહન નહીં થાય. આનું નામ ભાઈબંધી કહેવાય. મારા કનૈયાને દુઃખ થાય, મારા ગોપાલને દુઃખ થાય. ગોરાણી મારે કંઈક લઈ જવું જોઈએ. સુદામાના પત્ની સમજી ગયા આખી વાત. બરાબર, તમારી વાત સાચી છે, લ્યો હું પાડોમાંથી કંઈક લઈ આવું. પાડોમાં જઈ અને તાંદુલ થોડાક ઉછીના લઈ આવ્યા. એને બાંધવા માટે ઘરમાં કટકો નહોતો ભાઈ, લીલા ઉપર બીજો લીરો વીટી તૂટલ કપડામાં પોટલી બાંધી. સુદામાના પત્ની કીધું, લ્યો આ ભેટ લઈ જાયજો, તમે કૃષ્ણથી મોટા છો એમ કહો છો તો આ ભેટ લઈ જાયજો. અને કૃષ્ણ કનૈયાને એટલું કહેજો કે તમારી ભાભી આ ભેટ મોકલી છે. તાંદુલ હતો પણ એની પ્રેમની તાકાત અદભુત હતી. લીરા ઉપર લીરા વીટ્યા, પોટલી બાંધી, સુદાને આપી, સુદામાને આપી, પોટલી બાંધી અને સુદામાને આપી અને કીધું, લ્યો હવે દ્વારિકા જીયાવો. એમ કહી અને સુદામા હાથમાં પોટલી લઈને હાલતા થાય છે, પોરબંદરથી નીકળે છે. સુદામાના પત્ની અને છોકરા એને સીમાડા સુધી મૂકવા જાય છે. શુકલ બરડાની લાકડી હાથમાં છે, દુબલો દેહ છે, પગમાં પગરખા નથી. પવન આવે અને પોતાનો દેહ લડથડિયા લે છે. અંગને ઢાંકવા પૂરું વસ્ત્ર નથી. થીગડા ઉપર થીગડા મારેલી પોતળી વીંટી છે અંગે. ગરીબાએ આંટો લઈ ગઈ છે.
ડાબે ખંભે જનોઈનો પણ ભાર લાગે છે એટલું શરીર દુબળું છે અને સુદામા હાલતા થાય છે કેવા લાગે છે કવિ કે એનું નામ સુદામો મિત્ર પ્રભુનો ઈ ધીમે ડગલે જાય છે દ્વારિકા ના પંથે પ્રભુ નગરી ના પંથે પથિક ચાલો જાય છે એક બ્રાહ્મણ ચાલો જાય નામ સુદામો મિત્ર પ્રભુનો નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે દ્વારિકા ના પંથે પ્રભુ નગરી ના પંથે પથિક ચાલો જાય છે એક બ્રાહ્મણ ચાલો જાય છે એક બ્રાહ્મણ ચાલો જાય છે દુબળો દેહ હાથમાં લાકડી ઉઘાડા પગ ડગમગતા દેહ સુદામો પોરબંદર થી હાલતા થયા પણ એના પત્ની સુદામાને મોકલ્યા પછી પસ્તાવો કરે છે અરે રે હું અભાગડી રહીની વાહે પડી ગઈ દુબલા દેહે મારો પતિ દ્વારિકા નહીં પૂગી હગે ઘેરે આવીને પોતે રંજ બહુ કરે છે કોને કેવું આવી ખબર હોત તો હું હઠ લેત નહીં મારા પતિ આખી જિંદગી કોઈ પાસે માગ્યું નથી કોઈ દી કોઈને ઘેરે જઈને ઉભા રહ્યા નથી એ દ્વારિકા કેવી રીતે પૂગશે બરાબર હાલ્યા જતા હતા ત્યારે હું જોતી હતી એનો ડગમગતો દેહ દુબળું શરીર હાથમાં લાકડી એ દ્વારિકા નહીં પૂગી હતી આનું નામ ભારતની સ્ત્રી કહેવાય બહુ રંજ થયો પોતાના માટે નથી મોકલ્યા છોકરા માટે મોકલ્યા છે પણ છતાં એટલો બધો રંજ થયો છે કે સૂરજ નારાયણને સામે હાથ જોડી પ્રાર્થના કરે છે કે હે દેવ આ દુનિયાની માલિપા તું એક જ એવો પ્રત્યક્ષ દેવ છો તારે સામે આ ભારતની સ્ત્રી પ્રતિજ્ઞા કરે છે કે હે સૂરજ નારાયણ મારો પતિ દ્વારકાથી પાછો નહીં આવે ત્યાં સુધી હું અન્નનો દાણો મોઢામાં નહીં નાખું મારે અન્ન અઘરા છે જેમ તેમ કરી છોકરાઓનું પૂરું કરે છે અને આ બાજુ સુદામો હાલ્યા જાય છે કૃષ્ણનું સ્મરણ કરે છે મનોમન શ્રી કૃષ્ણ કરતા કરતા દ્વારિકાના પંથે એક પથિક કાયલો જાય છે દુબળો દેહ છે કવિએ બહુ સારું વર્ણન કર્યું છે કે સુદામા હાલા જાય છે બરડાય હાથમાં લાકડી છે બગલમાં એક તાંદુલની પોટલી છે લીરા વીટેલી પણ છતાં કૃષ્ણનો એને પોરહ છે હોનાની દ્વારિકાનો રાજા મારો ભાઈબંધ મારો કનૈયો એ પોરહ છે કૃષ્ણને યાદ કરી કરી અને દ્વારકાના પંથે સુદામો હાલ્યા જાય છે પોરબંદરથી દ્વારકાના પંથે સુદામા હાલ્યા જાય છે પણ પરમાત્માને મળવાના જે એને ઓરતા હતા જે હામ હતી એનું કવિ બહુ સરસ વર્ણન કરે છે એવો હરીને મળવા સુદામો હાલ્યો એ
ભાઈ બંધી ના હયે વર્યા ભાવ દે દ્વારકા ના પંથે એવો હરીને રે મળવા સુદામો હાલિયો આજ ભગવાનને મળવાની હૈયામાં હામ છે અને ભાઈ બંધીના હૈયામાં પોતે ભાવ ભર્યા છે અને કૃષ્ણને મળવા સુદામા જાય છે. કવિ આગળ લખે છે, એવો પગ બાળાઈ પર બંદર થી જાય છે એવો પગ પાલોઈ પર બંદર થી જાય છે કયામાં છે કૃષ્ણ દર્શન ના કોડ રે દ્વારકા ના પંથે એવો હરીને રે મળવા સુદામો જાય છે પોરબંદર થી ધીરે 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 ડગલા માંડતો માંડતો પોતાને કૃષ્ણને મળવાની હૈયામાં હામ છે અને અંગરે રે ઉગાડું પહેરેલ પોતડી એનું અંગરે રે ઉગાડું પહેરેલ પોતડી ડગલા ભરતો દુબલો જેનો દેહ રે દ્વારકા ના પંથે એવો હરીને રે મળવા સુદામો જાય છે એવો હરીને રે મળવા સુદામો જાય છે અંગ ઉઘાડું છે અંગ ઉપર એક જ પોતડી પહેરી છે દુબલા દેહે એ ડગલા માનતો હાલ્યો જાય પણ એને મળવા મોહન ને મનમાં ઓરતા એને મળવા રે મોહન ને મનમાં ઓરતા ભાઈ બંધી ના દાવે હાલો જાય રે દ્વારકા ના પંથે એ ભાઈ બંધી ના દાવે હાલો જાય રે દ્વારકા ના પંથે એવો હરીને રે મળવા સુદામો હાલ્યો ભાઈ બંધી ના હૈયે ભર્યા ભાવ રે દ્વારકા ના પંથે એવો હરીને રે મળવા સુદામો હાલ્યા એવો હરીને રે મળવા સુદામો હાલ્યા મોહનને મળવાની મનમાં એને હામ છે ધીરે 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 ડગલા માનતો સુદામો હાલ્યો જાય દ્વારકા ના પંથે કવિ કે રૂડો બહુ લાગે છે
ધીરે 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 દ્વારકા તરફનો પંથ કપાતો જાય છે. રસ્તામાં એક ઝાડને થડે પોતે થાકી અને બેહી ગયા. એટલું નહીં, પોતાને વિચાર થાય છે કે હવે હું દ્વારકા પૂગી હગી કે કેમ, થાક લાગ્યો, ઝાડના થડે બેહી ગયા. પોરબંદર પોતાના સ્ત્રી પોતાના પત્ની રંજ કરે છે, પસ્તાવો કરે છે. દ્વારકા નહીં પૂગી હગે, સૂર્યનારાયણને પ્રાર્થના કરી એની પાસે પ્રતિજ્ઞા કરે છે. એમાં ઝાડના થડની પાસે જ્યાં સુદામા બેઠા છે એમાં દ્વારકા તરફના જે વટે માર્ગુ હેલ્યા આવતા હોય, વટે માર્ગુ તો એકબીજા ચર્ચાઈ કરતા હોય, એમાં સુદામા જે ઝાડને થડે બેઠા હતા ત્યાંથી વટે માર્ગુ જે નીકળ્યા એ ચર્ચા કરતા હતા, હામહામાં વાતું કરતા હતા. એક જણાએ બીજાને કીધું કે હોનાની દ્વારિકાનો રાજા ભગવાન કૃષ્ણ થયો એથી અમારે તો હાવ લીલાલેર થઈ ગયા છે. દ્વારકાની માલિપા, અમારે હાવ લીલાલેર, ભગવાન કૃષ્ણ હોનાની દ્વારકાનો રાજા થયો છે એથી અમારે લીલાલેર છે. એ વટે માર્ગુ નીકળે વાત કરે એ પહેલાં ઝાડના થડની પાસે બેઠો બેઠો સુદામો પોતાના મિત્રને યાદ કરતો હતો. યાદ કરી કરી અને કૃષ્ણને કહે છે, હે કનૈયા, હું તને બીજું તો શું કહું કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. સમયને યાદ કરે છે, હારોહાર કૃષ્ણને પણ યાદ કરે છે. સુદામા કહે છે કે ટંકારે ગાંડી વતને અને ધરણી ધરણી પણ ધ્રુજાવે, એને કાબા કાબા કોવરાવે, એનો સમય બુરો ઈશામળા પણ એને કાબા કાબા કરમાવે. અરે રે, એનો સમય બુરો ઈશામળા, સમય બુરો છે. અને હવે પોતે એમ કે છે, પોરે પાપણે ખોતરે પ્રથી મર્દોય મુછાળા, શું કરું છોગાળા, એનો સમય બુરો સાંભળા. સમયને યાદ કરે, હરે કૃષ્ણને યાદ કરે, પણ હવે સુદામા બહુ સારી વાત કરે છે કે સ્નેહીના સુખ દુઃખની ચિતમાં લાગે ચોટ. કેવી રીતે કે ચંદ્ર પ્રેમથી સાગરે એ ઓલી આવે ભરતીન વોટ, પણ ચંદ્ર ચંદ્ર પ્રેમથી સાગરે, અરે રે, એ તો આવે ભરતીન વોટ. સમય ખૂબ વીતો સદા ભૂદર કાઢીન ભાર, હે કનૈયા, ઘણો સમય વીતી ગયો તો તે મારી ભાલ નો કાઢી. સમય ખૂબ વીતો સદા ભૂદર કાઢીન ભાલ, તું ગયો ભૂલી ભોપાલ, શંકા થાતી સામલા. હે કનૈયા, તું મને ભૂલી તો નહીં ગયો હો ને, હું તને નથી ભૂલ્યો બાપ, તું તો મને ભૂલ્યો નથી ને, કારણ કે જૂનાને ભૂલી જવું નક્કી જગતનો ન્યાય. જૂનું થાય એટલે માણસ ભૂલી જાય એવો જગતનો ન્યાય છે. જૂનાને ભૂલી જવું નક્કી જગતનો ન્યાય, મારા આત્મની અવલાય કે તને સંઘર્યો ચિત્તમાં સામલા. મેં તને ચિત્રી રાખ્યો મારા હૃદયમાં, કોતરી રાખ્યો છે કનૈયા, હું તને ભૂલ્યો નથી પણ તું તો મને ભૂલીશ નહીં ને, કારણ અવિનાશી આ જગતમાં ગાંડો પ્રેમ ગણાય, એને લોકો કેવે વલાય, એ કોઈ હને પાત કેસ સામલા, પણ લોકો લોકો કે વેવલાય, અરે રે, એને હને પાત કે સામલા, લોકો એને વેવલાય કે હને પાત કે પાર, પ્રેમ છે એ ગાંડો છે. સુખતના સંગાથીઓ
ગુણ હાજી ગાતા, તારો સમય હારો થઈ ગયો ને તને હાજી હાજી કરતા હોય કદાચ, એવા નવા થયા નાતા, મારો તો સંબંધ જૂનો સાંભળા, હું તો બહુ જૂનો આશ્રમમાં તારી આરે ભણતો તો એ વખતની વાત સુદામાને યાદ આવે ને કૃષ્ણને યાદ કરે છે. મને ભૂલથી માવજી નાથજી અચરજ ન હોય, મને કદાચ તું ભૂલથી ભૂલી જા તો એની મને અચરજ નથી. મને ભૂલી જા માવજી નાથજી અચરજ ન હોય, કરે ને ધોખો કોઈ સમરથોનો સાંભળા, સમરથ હોય ભૂલી જાય એનો ધોખો ન કરવાનો હોય, એમ કદાચ તું મને ભૂલી ગયો હો તો એનો રંજ શું હોય. પણ હજી તો મનમાં વિચાર કરે, કૃષ્ણને યાદ કરે, હારોહાર પોતાના સમયને સરખાવે છે, એવા મા વટે માર્ગોની ચર્ચા પોતાને કાને ભલી, અને માણસો વાતો કરતા હતા કે કૃષ્ણ હોનાની દ્વારિકાનો રાજા થયો, અમારે લીલા લહેર થઈ ગયા. તા તો તરત સુદામાને પોર થયો, કારણ કે તું થયો દ્વારકા ધણી છોગાળા રણ છોડ, તા તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા. હે કનૈયા, તું હોડાની દ્વારકાનો રાજા થયો બાપ, મને પોરહ થયો. અને ઈ પોરહમાં પોરહમાં સુદામા દ્વારકાને દરવાજે પૂગી ગયા ભાઈ. બરાબર દ્વારકાને દરવાજે જઈ દ્વારપાલોને એટલું કીધું કે મારે કૃષ્ણને મળવું છે. દ્વારપાલો સુદામા હામું જોઈ અને કહે છે, સુદામા હમું જોઈએ ને દ્વારકાના દરવાજાના દ્વારપાલો એમ કે છે, તમારે કૃષ્ણને મળવું છે? હા ભાઈ, કૃષ્ણને મળવું છે, પોરબંદર થી આવું છું, મારો ભાઈબંધ છે, મારો ભાઈબંધ છે. એમ મારો ભાઈબંધ છે, મોટામાંથી શબ્દ નીકળ્યા તા તો દ્વારકાના દરવાજાના દ્વારપાલો હામહામા ઠેકડી મીંડા કરવા, દાંત મીંડા કાઢવા. સુદામાના હામું જોઈને એક દ્વારપાલ એટલું બોલ્યો, હા ભાઈ, અમારે દ્વારકામાં દુકાળ પડ્યો એટલે હવે તારા જેવા ઉઘાડ પગાની ભાઈબંધી કરે કૃષ્ણ. તમને શરમ નથી આવતી કે કૃષ્ણના તમે મિત્ર બનો છો? તમારા હામું તો જુઓ, તારા પગમાં પગરખા નથી, અંગ ઉપર લુગડા પૂરા નથી, હાથમાં લાકડી દુબળો દે, અને તું એમ કહો છો, એમ કહો છો તમે કે કૃષ્ણ મારો ભાઈબંધ છે? સુદામાએ એટલું કીધું, હા ભાઈ, મારો મિત્ર છે, તમે કોક જઈ અને એને કહો તો તમને ખબર પડે ને. જો હું તમને કહું, સુદામા કરગરે છે ભાઈઓ, આપણને વિચાર થાય કે હોનાની દ્વારિકાના દરવાજે આવું બન્યું હશે ખરું? પણ બને ભાઈઓ, અટાણે આપણે સુખી માણસને બંગલે મળવા જઈએ અને એનો હળેલ પટાવારો જો આપણે પરસેવો વાલી દેતો હોય તો આ તો હોનાની દ્વારિકાના રાજા કૃષ્ણ કનૈયાના દરવાજાનો દ્વારપાલ છે ભાઈ. એક નાનામાં નાનો માણસ જો આપણે ગગલાવી દેતો હોય સુખી માણસને મળવા જઈએ તો અહીંયા ન થાય? કૃષ્ણના દ્વારપાલોને સુદામા કરગરે છે, તમે જઈને કોક કયો તો ખરો બાપા. સુદામા બહુ મીઠી ભાષાથી કહે, જો તમે કૃષ્ણને કયો, અમે હારે આશ્રમમાં ભણતા, એક જ ગુરુના શિષ્યો છે, તમે કોક કયો. એમાં દ્વારપાલોમાંથી એક માણસ હશે એને બહુ ખોટું લાગ્યું કે આવો હળેલ દેહ ઉઘાડ પગો અને આવીને એમ કે હું કૃષ્ણનો ભાઈ બન છું, તમે કૃષ્ણને કયો એટલે માર્યો ધક્કો, એટલે સુદામા પડી ગયા અને પડતા પડતા એટલું જ બોલ્યા હતા. ધરતી ઉપર સુદામો ઢળી પડ્યો અને પડતા પડતા સુદામો દ્વારપાળને એમ કે છે કે ભાઈ, તમે કૃષ્ણને જઈને કહેજો હું એનો મિત્ર છું, હું અસત્ય બોલતો નથી, કારણ કે મેં મરને કો નિમ હે, મરું તો હરિદ્વાર પર મરું, હું મરીશ તો આયા મરીશ, અને કબ હુક હરી બુજહી કોણ મર્યો દરબાર. અહીંથી હરિ નીકળે, કૃષ્ણ કનૈયો નીકળે અને તમને કોઈ કોકવાર પૂછે કે આ દરવાજે કોણ મર્યો છે,
તો તમારામાંથી કોક એટલું તો કહેજો કે સુદામા નામનો બ્રાહ્મણ મળ્યો છે, તોય કૃષ્ણ મારી ઉપર આહુડા પાડી અને રોશે. દ્વારકા ને દરવાજે સુદામા કરગરે, છતાંય પડ્યા પડ્યા એમ કે છે કે અહીંથી કૃષ્ણ નીકળે અને કોકને પૂછે કોણ મરી ગયું તો સુદામા નામનો બ્રાહ્મણ પડ્યો છે એટલું તો કહેજો. ખારા સમુદ્રમાં જેમ મીઠી વીરડી હોય એમ એક દ્વારપાલને દયા આવ્યો અને એ દ્વારપાલે વિચાર કર્યો કે ના ના, કૃષ્ણને કહેવામાં શું વાંધો છે, આપણે જઈ અને કૃષ્ણને વાત તો કરીએ, કદાચ હોય ભાઈ એમ કરી. અને દ્વારપાલ જે હાલતો થાય, ભગવાન કૃષ્ણ રાસ મંડપની માલિપા છે ત્યાં રાસ લેવાય છે, ભગવાન રાસ લે છે અને ઈ રાસ એવો છે કે મારું વન રાવાનું છે રૂડું રે વઈ કૂઠ નહીં રે આવું, મારું વન રાવાન જોન રૂડું રે વઈ કૂઠ નહીં રે આવું. કારણ સરસ વાત કરે છે, બેસીને રેવું મારે ટગ માગ જો, બેસીને રેવું મારે ટગ માગ જો, રાસ પૂરો થયો. ભગવાન કૃષ્ણને હામે નજર કરી અને દ્વારપાલ હળવેકથી એટલું બોલ્યા, પ્રભુ દરવાજે કોઈ મળવા માંગે છે, દુબળો દેહ છે પ્રભુ, હાથમાં એક લાકડી છે, ઉઘાડા પગ છે. કૃષ્ણ સાંભળી રહ્યા છે એક ધારા. દ્વારપાલ આખી વાત માંડે છે, પ્રભુ દુબળો દેહ છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, તમારા ભાઈબંધનો દાવો કરે છે, તમારે હરે ગુરુનો આશ્રમમાં ભણ્યો છે એમ કહે છે, બ્રાહ્મણ છે, નામ સુદામો છે. પણ સુદામો નામ સાંભળી અને ખબર પૂછીને વાલો એ દોલા ગીરધારી, ખબર પૂછીને વાલો દોલા ગીરધારી, એકદમ તેરી રે એ આહુડા ગાજા આખી મારી, એ જીએ ને
ભગવાન કૃષ્ણ હળી કાઢી સુદામાને તેડી લીધા, આંખમાં આહુડા આવી ગયા. સુદામાને હમે જોઈ કૃષ્ણ એમ કે, સુદામા ક્યાં લગી, ક્યાં લગી તે મને રાહ જોરાવી, ભાઈ તું ક્યાં હતો? પણ આમ જ્યાં કૃષ્ણ સુદામાને લઈ અને પાછા વળ્યા તેડીને, તો દ્વારકાની બજારમાં એમ વિચારતા હતા માણસો કે આટલી ઝડપે કૃષ્ણ કોઈ દી ધોળ્યો નથી. પિતાંબર પડ્યું રહ્યું, અષ્ટપટાણીઓ એક બાજુ ઊભી રહી, ચાખડીઓ પડી રહી, અને હળી કાઢી સુદામાને તેડી અને કૃષ્ણ પાછા વળે છે. ત્યારે દ્વારકાની બજારમાં વિચાર કરે છે માણસો કે આ કોને લઈ અને કૃષ્ણ જાય છે. સુદામાને તેડી પોતાના સિંહાસન ઉપર બેહાડ્યા, કૃષ્ણ બાજુમાં બેહી ગયા. આનું નામ મિત્ર કહેવાય. સુદામાની બાજુમાં નીચે બેહી અને ભગવાન કૃષ્ણ આજ રોતા રોતા એટલું કહે છે, સુદામા આવા હાલ થઈ ગયા ભાઈ, તોય તે મને કોઈ દી યાદ ન કર્યો. કૃષ્ણ રોવે છે, કૃષ્ણની આંખમાં આહુડાની ધાર થાય છે. પણ સુદામો વિચાર કરે છે કે વાહ કનૈયા, વાહ ગોપાલ, તારો પ્રેમ અદ્ભુત છે. દેખી સુદામા કી દીન દશા, પછી રંગ ભીના રણછોડ જી રોયે. દ્વારકાનો રણછોડ રોવા માંડ્યો સુદામાની દશા જોઈ. સુદામા તારા પગમાં કાંટા છે ભાઈ, પોતાના હોનાના સિંહાસન ઉપર બેહાડી ત્રણ લોકનો નાશ સુદામાના પગના કાંટા કાઢે છે, પગમાંથી કાંકરિયું કાઢે છે. વાહ, ભારત દેશની આ મિત્રતા છે ભાઈ. સુદામા પોતાની પટાણીઓ સામે જોઈ ને કૃષ્ણ કે છે, સુદામાના પગ ધોવા છે, કોક જલની જારી ભરી આવો. જલની જારી ભરી અને પટાણીએ રાખી દીધી બાજુમાં. પણ દેખી સુદામા કી દીન દશા, કરુણા કરી કે કરુણા નિધિ રોઈ. પાની પરાત કો હાથ છૂર્યો નહીં, નેનન સે જલ સે પ્રભુ પગ ધોયે. આંખોના પાણીએ સુદામાના પગ ધોઈ નાખ્યા. જારીનો લોટો તો એક બાજુ પડ્યો રહ્યો. પ્રભુ ખબર અંતર પૂછે છે. સુદામા બધા સમાચાર આપે છે, પણ બગલમાં પોટલી છે એ સુદામા હતાડે છે. કૃષ્ણને ખબર ન પડે, કારણ મારા કનૈયાને ખબર પડશે તો મારી ગરીબાઈ જોઈ એને દુઃખ થાય. એટલે વિચાર કરે છે કે જો કૃષ્ણને એની ખબર ન પડે તો બહુ સારું, એટલે પોતે પોટલીને હતાડે છે. પણ આ તો અંતર્યામી છે. સુદામાને એટલું કીધું, સુદામા ગુરુના આશ્રમમાં ભણતા હતા એ તને યાદ છે? હા પ્રભુ યાદ છે. લાકડા લેવા આપણે જાતા એ ખબર તને? ગયા ઝાડવે ચડી ઓર કરામડી રમતા હતા એ તને ખ્યાલ છે? તો ઘા, એકવાર ઝાડવે બેઠો બેઠો તું કકડાવતો તો મેં તને પૂછ્યું હું ખા, તે કીધું કાંઈ નહીં, ઈ તો હવે બારું કાઢ કરી તાંદુલની પોટલી ખેંચી ભાઈ. પણ જેમ જેમ એના લીલા છોડ્યા એમ એમ દારિદ્રનો ભૂકો કાઢી નાખ્યો ભગવાન કૃષ્ણએ સુદામાના દુઃખનો ભૂકો કાઢ્યો. પણ એક કોલિયો, એક બુકડો, બીજો બુકડો, પણ ત્રીજો બુકડો ભરવાની તૈયારી કરી ત્યાં પટરાણી હાથ પકડી અને એટલું કીધું, પ્રભુ અમને વાત તો કરો કે તમે એટલા બધા રડો છો શું કામ?
આ કોણ છે, આ તમે શું ખાઓ છો, આમાં તમને એટલી બધી શું મીઠપ છે કે આંખમાં હું આવે છે. તેથી કૃષ્ણ એટલું બોલ્યા હતા, આજ મને રોવું એટલા માટે આવે છે કે મને મારું ગોકુળ યાદ આવે છે, ગોકુળની માં જશોદા યાદ આવે છે. પટરાણી, આવા તાંદુલ એકવાર મને મારી જશોદા માઈ ખવડાવ્યા હતા અને બીજા સુદા માઈએ ખવડાવ્યા, આના સ્વાદનું શું વર્ણન કરું. સુદામાને ખૂબ રોક્યા, નહીં તો નવા નવા ભોજન જમાડે છે, નવી નવી ચર્ચાઓ કરે, સમાચાર પૂછે. સુદામા જમવા બેહે છે અને એને પોરબંદર યાદ આવે છે. કૃષ્ણની હારે જમવું જોઈ એટલા ખાતર સુદામા જમે છે, પણ એને ગળે ઉતરતું નથી. એને પોરબંદર યાદ આવે, પોતાનું કુટુંબ યાદ આવે છે. સુદામાને ખબર નથી કે ત્યાં પરિસ્થિતિ આખી પલટી ગઈ છે, પણ સુદામાને યાદ આવે જમવા ખાતર પોતે સુદામા જમે છે. બે જણા હામ હામી વાતોમાં મસ્ત હોય છે. ઘણા દિવસ રોકાણા પછી કીધું, ભગવાન કૃષ્ણ હવે હું રજા લઉં છું. કે ભાઈ જાવું છે? તો કે હા, હવે ક્યાં પોરબંદર છેટું છે, હવે જાઉં, મને પોરબંદર યાદ આવે છે. પ્રભુ હવે મને જવા દો. ભગવાને પોતાના માણસને કીધું કે એનું જૂનું જે પોત્યું હતું એ સુદામાને આપી દો અને નવું પોત્યું જે આપણે આપ્યું છે એ લઈ લો. સુદામાએ જૂનું પોતાનું થીગડાવાળું પોત્યું ફેરવી દીધું, નવું આપી દીધું. સુદામા હાલતા ત્યારે ભગવાન કૃષ્ણને મૂકવા જાય, ઓધવજી એની હારે છે. સીમાડો આવ્યો એટલે સુદામા કૃષ્ણને એમ કે ભાઈ હવે તમે પાછા વળી જાઓ પ્રભુ. તેથી કૃષ્ણ એટલું બોલ્યા હતા, ના સુદામા, હજી થોડે લગી આવી. કલ્પના કરી લેજો, હોનાની દ્વારિકાનો રાજા, ત્રણ લોકનો નાથ આ સુદામાને મૂકવા જાય, પાછો નથી વળતો. પણ બરોબર સીમાડો વટી ગયા એટલે સુદામાએ પાછું વળીને જોયું તો કૃષ્ણ અને ઓધવજી વાહે આયલા આવતા હતા. એ ઓધવ અને કૃષ્ણને જોયું અને સુદામા એટલું કે છે કે કૃષ્ણ હવે જો તમે પાછા વળો, તમે પાછા ન વળો કૃષ્ણ તો તમને સુદામાના સોગંદ છે. કૃષ્ણ એમને ઉભી ગયા. ધીરે 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 સુદામો હાલ્યો જાય છે. કૃષ્ણ મટકું નથી મારતા, બરાબર ઝાંખો ઝાંખો સુદામો દેખાતો બંધ થયો. પછી આંખમાંથી આહુડાની ધાર થઈ અને ઓધવજી એટલું પૂછે છે, પ્રભુ પ્રભુ આજે એટલું કેમ રોવું આવે છે? ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ઓધવ મને રોવું એટલા માટે આવે છે કે આ બ્રાહ્મણની પવિત્રતાની હું તને હું વાત કરું. આ એવો પવિત્ર બ્રાહ્મણ છે સુદામો, એટલો બધો પવિત્ર બ્રાહ્મણ છે વધવ, કે ધારો તો મારી પાલખી અને પોરબંદર મૂકવા જાત, પણ પાલખી મોકલી નથી, કારણ સુદામાને મારે હલવવો છે. અને જેટલા ડગલા સુદામા જ્યાં જ્યાં ધરતીમાં મૂકશે એટલી ધરતી પવિત્ર થઈ જાય, એટલા ખાતર વધવ હું એને હલવું છું. આ બ્રાહ્મણ અતિ પવિત્ર છે, એની પવિત્રતા એનું હું વર્ણન કરું. ભગવાન કૃષ્ણ જેની પવિત્રતાને વખાણે એ સુદામા કેવો પવિત્ર બ્રાહ્મણ હશે. સુદામા અહીંયા પોરબંદર આવે છે, પરિસ્થિતિ આખી પલટી ગઈ છે. ભાઈ ઝૂંપડું નથી, છોકરા છે અહીંયા, એનો પહેરવેશ આખો બદલી ગયો. જોયું સુદામાએ કે વાહ વાહ કૃષ્ણ, તારી લીલા અદભુત છે, તે મારો આખો સમય ફેરવી નાખ્યો, મારા નોધારાના આધાર. અને આયા દ્વારકા પ્રભુ પાછા પધારે છે, એમાં કોઈ એને એમ કીધું પ્રભુ તમે ઘણું સુદામાને આપ્યું, પણ સેજ તમે એટલું કહી દીધું હોત કે ત્યાં બધી પરિસ્થિતિ સારી થઈ ગઈ છે તો એને માનસિક શાંતિ થઈ જાત. સુદામા ને તમે એટલું પ્રભુ કહી દીધું હોત ને તો એને ચિંતા ન થાત, એને પોરબંદર બહુ છેટું પડ્યું છે પ્રભુ, સેજ ઈશારો કરી દીધો હોત ને તો સારું હતું. કૃષ્ણ એમ કે છે માણસને કે માગવા આવનાર માણસ જો માગી શકતો ન હોય તો હું દાતા કેમ કહી શકું કે મેં તને એટલું આપ્યું છે. એને ન માગવાનું વ્રત હોય કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ,
તો મેં દાતા હું, હું દાતાર છું, હું એને કેમ કહી શકું કે મેં તને એટલું આપ્યું છે. ધન્યવાદ છે આ મિત્રતાને, ધન્યવાદ છે આ ભાઈબંધીને. વિશ્વના ઇતિહાસ તમે તપાસી જુઓ તો એક છાબડાની માલિપા દુનિયાની અમીરી અને એક છાબડાની માલિપા દુનિયાની ગરીબી, એ તો આ દેશની મિત્રતા જ બતાવી શકે. એટલે તો કીધું છે, શેરી મિત્ર સો મળે, તાલી મિત્ર અનેક, જેમાં હખ દખ વારીએ સો લાખન મેં એક.